રાજકોટમાં કોરોના કાળમાં શિક્ષકોનો ઉમદા કાર્ય સામે આવ્યું. ચૌધરી હાઈસ્કૂલમાં રહેલી ગંદકી શિક્ષકોએ દૂર કરી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોએ કચરો દૂર કર્યો. ચૌધરી હાઈસ્કૂલમાં સામાજિક સંસ્થાઓનું સેવા કાર્ય સામે આવ્યું કે જ્યાં જરૂરિયાતમંદ લોકોને નાસ્તો, પાણી અને શરબતનું વિતરણ કરવામાં આવ્યું. દર્દીઓના સગા ત્યાં હોય તેવા સ્થળે ગંદકી જોવા મળી હતી. ગંદકીને કારણે કોઈ બીમાર ન થાય તેવા હેતુથી શિક્ષકોએ શાળાની સફાઈ કરી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટના તમામ શિક્ષકોએ આજે ચૌધરી હાઈસ્કૂલની બહાર જે ડોમ છે અને જ્યાં બધા જે કોવિડ સેન્ટર ચાલી રહ્યું છે ત્યાંના કોવિડના જે કોઈ દર્દીઓ છે, એમના સગાવાલાઓ છે, એમના માટે અહીંયા ઘણા બધા ડોમ્સને એવું બનાવેલું છે અને ત્યાં રહીને એ લોકો એમની વેઇટ કરતા હોય છે, એમની સારવાર ચાલતી હોય છે. તો આ સમયે અહીં ખાસ કરીએ તો સ્વચ્છતાની ખૂબ ખાસી જરૂર હતી અને આજરોજ અમે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના તમામ શિક્ષકોએ એક મોહિમ ચલાવી છે કે જેમાં જે આ બધા જે પરિવારજનો છે એ કોઈ બીમાર ન પડે, એને કોઈ સંક્રમિત ન થાય, તો એ માટે અહીંયા જે કંઈ કચરો હતો એ કચરો અમે બધાએ ઉપાડી અને એક એવી સ્વચ્છતાની પહેલ કરી છે. અમે લોકો આવતીકાલે અમારા સર સાથે ચૌધરી હાઈસ્કૂલના ગ્રાઉન્ડની મુલાકાત લીધી. ત્યાં બધા સ્ટોલ, બધા સેવા ભાવી સંસ્થાઓ પોતાની સેવા આપી રહી છે. એ દરમિયાન દર્દીઓના સગાવાલા કે આવનાર બધા વ્યક્તિઓ ગ્રાઉન્ડ વ્યવસ્થિત સફાઈવાળું અને સારું ગ્રાઉન્ડ મળી રહે એ હેતુથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટના શાસનાધિકારી કિરીટસિંહ પરમારના માર્ગદર્શન નીચે રાજકોટ મહાનગર પ્રાથમિક શિક્ષક સંઘના સભ્યો, શિક્ષકો બધા સ્વેચ્છાએ અત્યારે ચૌધરી હાઈસ્કૂલના ગ્રાઉન્ડની અંદર ચૌધરી હાઈસ્કૂલના ગ્રાઉન્ડની સાફસફાઈ થાય અને બધા આમ પબ્લિકને વ્યવસ્થિત ગ્રાઉન્ડ મળી રહે અને બેસવાની જગ્યા મળી રહે એ હેતુથી શિક્ષકો અત્યારે સ્વેચ્છાએ સફાઈ અભિયાનમાં જોડાય.